કરીને એડવોકેટને બહાર કાઢે છે. એક એના માટે મારે ખાસ એટલે આજે જે બધા લોયર મિત્રો છે ફરી મારે એમને કહેવું છે કે આ જ કેસમાં તમને એક્ઝામ્પલ આપો ઓન રેકોર્ડ છે કે 2016 માં આના એડવોકેટ એવું નવ તુક કાઢ્યું. આપણે આજે છોકરો જે રામસિંહ સુસાઇડ કર્યો એને મારી નાખ્યો ખાસ, કારણ કે આજે છોકરો હતો જે ફ્રેન્ડ હતો નિર્ભયાનો, એનો કોઈ પોલિટિકલ પાર્ટી સાથે ફ્રેન્ડ કંઈક હતું અને એ લોકોને આને ખાસ નિર્ભયાને રેપ કરાવી તાકી કંઈક મોટું એ થાય અને એના લીધે પોલિટિકલ એ લોકોને બેનિફિટ મળે. આ ઓન રેકોર્ડ પેલા લોયરે કહ્યું છે મુકેશ માટે કે મુકેશ મારો અસલી છે ને એ હવે કહેવા માંગે છે કે આને એવું સાથે થયું. ધેટ મીન્સ હી વોન્ટેડ ટુ આખો કેસ ડિરેલ કરવા માંગતો હતો. બીજો એક્ઝામ્પલ એ કેવી રીતે ડિરેલ કરવા માંગતો હતો, એવી રીતે ડિરેલ કરવા માંગતો હતો કે આજે રોડ છે ને તો ઘુસાડ્યો જ નથી. કારણ કે અકોર્ડિંગ ટુ સિંગાપોરના મેડિકલ પ્રમાણે આવ્યું કે પેલી છોકરીનો યુટેરસ ને ઓવરી ફાઇન છે, એટલે કે અન્ટિલ એન્ડ અનલેસ અગર તમે રોડ ઘુસાડ્યો તો ઇન્ટેસ્ટાઇન અગર એ થાય નાશ થઈ ગયું હતું પણ યુટેરસ નું ઓવરી સારું હતું, ધેટ મીન્સ કે રોડ નહોતો ઘુસાડ્યો. આ બધી પાછળની સ્ટોરી હતી. એટલે કોર્ટે સિરિયસ એ ઓબ્જેક્શન લીધું કે બસ તું હવે બંધ કર આ બધા બકવાસ. એટલે વોટ આઈ વોન્ટ ટુ ટેલ કે આ લોયરો જે બકવાસ કરે છે અને ખોટું ખોટું બહેનોને બચાવે, એમના વકીલો ને અસીલો ને બચાવે છે, આ ખોટી ચીજ છે. ખાલી એમની હાથની તરફ અમે જેટલી ગુનો પડે એનાથી કોઈ ફરક ના પડે. રુઝાનબેન જેવી રીતે તમારે બોલવાનું છે, તમે જ્યારે તમે એડવોકેટોને ટાર્ગેટ કરો તમારા પોતાનું સપ્રેટ તમારે પર્સનલ ઇશ્યુ સપ્રેટ જે કરી આપે તમે તમારી હેલ્પલાઈન છે ને તમે કહી દીધું કે ત્યાં ફોન આવે છે ને સેન્સેટાઈઝ છે કે આઈપીએસ થી વાત કરી રહ્યા સાહેબ કેમ ના પડે તમે તમારું છે કે અમારી જગ્યાએ સોનલબેન રુઝાન.